सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। शान्ति शान्ति शान्तिः। श्रुतिस्म आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं शकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेदि मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तो आजथी आपणे एक नवो ग्रंथ शुरू करीए छे, लघु वासुदेव मननम। कोई नाम नहीं सांभळ्यो होय, आ जराय कोई प्रचलित ग्रंथ नहीं, उत्तर भारत में खास प्रचलित नहीं, थोड़ो घणो खास नहीं, पर दक्षिण भारत में आ प्रचलित ग्रंथ है। ये आश्चर्य की बात है। रचयिता कोण है ये कहवात नहीं। आम मननम, आ ग्रंथ नाम से मननम, खरेखर था मनन ना परिणाम में ग्रंथ तैयार थयो छे। वेदांत शास्त्र में जे विषय जे मनन करवामां आव्यो एना परिणाम में ग्रंथ तैयार थयो। अने मनन ना रचनार वासुदेव होने कारण वासुदेव मननम। ये वासुदेव यति ईश्वर, वासुदेव यति वासुदेवानंद सरस्वती कोण छे ने कोई ने खबर नहीं। पछी लघु वासुदेव मननम, ये वासुदेव मननम जे तो वो गुरु बहु बहु बृहत हशे, वो लांबू हशे। एटले संक्षेप में रचना करवामां आवी ने लघु वासुदेव मननम। आ मननम माथी वासुदेव मननम, एमाथी लघु एटले टूंकू वासुदेव मननम एवो ग्रंथ तैयार थयो। ए जे वासुदेव मननम ना रचयिता छे एमना शिष्य तैयार करे होय एवुं लागे छे। आथी वधारे आपणने आना लेखक विशे माहिती नथी। शक्ये छे कि वासुदेवानंद सरस्वती जे रंग अवधूत जीना गुरु जी हता ए पण कदाच रचयिता होय, अथवा तो કેટલીક એવી માન્યતા છે કે દક્ષિણ ભારતના કોઈક એવા આચાર્ય હશે વાસુદેવ યતીશ્વર કે વાસુદેવ યતિ, એમણે રચના કરી હશે આ ગ્રંથ ને આપણે વેદાંતનો પ્રારંભિક ગ્રંથ કહી શકીએ, પણ તત્વબોધ જેવો પ્રારંભિક નથી।
તત્વો જ જેવો સરળ નથી. એ લગભગ વેદાંત સાર જે બીજો ગ્રંથ છે એ વેદાંત સાર પ્રકારનો આ ગ્રંથ છે. અને આ ગ્રંથને 12 વર્ણક છે, 12 અધ્યાય કહો કે 12 વર્ણક કહો. અને એની શૈલી જરા જુદા પ્રકારની છે, સાથે સાથે એની જે પ્રસ્તુતિ છે, પ્રેઝન્ટેશન છે, એ પણ જુદા પ્રકારનું છે. જેમ કે તત્વબોધ હોય કે વેદાંત સાર હોય કે વિવેક ચૂડામણી હોય, એ બધા અધિકારી પહેલાં જેને અનુબંધ ચતુષ્ટય કહેવામાં આવે, તો વેદાંત સાર ગ્રંથનો પ્રારંભ અનુબંધ ચતુષ્ટયની ચર્ચાથી થાય છે. અધિકારી, પ્રયોજન, વિષય, સંબંધ એવી ચર્ચાથી વેદાંત સાર ગ્રંથનો પ્રારંભ થયો. તત્વબોધમાં કોઈ અનુબંધ ચતુષ્ટયની ચર્ચા નથી, પણ ત્યાં પણ અધિકારીની ચર્ચાથી એ ગ્રંથનો પ્રારંભ થયો. તત્વબોધ પણ પ્રશ્નોત્તર રૂપમાં છે, આ લઘુ વાસુદેવ મનનમ પણ પ્રશ્નોત્તરના રૂપમાં છે. લગભગ એનો પ્રારંભ કોઈ અધિકારીની ચર્ચાથી નથી, સીધો વેદાંતની ચર્ચાથી જ છે. પછી તે અધિકારીને બધું આવે છે, પેલો અનુબંધ ચતુષ્ટય એ પછી આવે છે. એ રીતે આની રચના થોડીક જુદા પ્રકારની છે. આના પર કોઈ ટીકા હોય એવું આપણે જાણતા નથી, એટલે આપણી પાસે આ ગ્રંથ છે જેમાં મૂળ ગ્રંથ છે અને હિન્દીમાં ભાષાંતર છે. બીજો ગ્રંથ ગુજરાતીમાં પણ છે. સ્વામી સ્વયં જ્યોતિ તીર્થ જે ભરૂચમાં હતા, બહુ વિદ્વાન મહાત્મા હતા, એમણે લઘુ વાસુદેવ મનનનું ભાષાંતર કરેલું છે વર્ષો પહેલા, અને ગુજરાતીમાં ગ્રંથ છે. પણ આમાં મુશ્કેલી એ છે કે આમાં મૂળ સંસ્કૃત ગ્રંથ નથી, માત્ર ગુજરાતી ભાષાંતર જ છે. તેમ બીજો આ એક છે અંગ્રેજી ભાષાંતરવાળો. આ એક ગ્રંથ જે આપણી પાસે છે એમાં મૂળ સંસ્કૃત પણ છે અને હિન્દી ભાષાંતર પણ છે. તો ચાલો આ ગ્રંથનો પ્રારંભ બીજા બધા ગ્રંથોની જેમ મંગળાચરણથી થાય છે. મંગળ આચરણમ ગ્રંથાદૌ ગ્રંથ મધ્યે ગ્રંથાંતે ચ મંગલમ આચરણીયમિતિ શિષ્ટાચારઃ. શિષ્ટાચાર શિષ્ટ લોકોનો આચાર છે. શિષ્ટ એટલે જે લોકો વિદ્વાન છે, સંસ્કારી છે, કેળવાયેલા છે, જે લોકો વ્યવહારને સારી રીતે જાણતા હોય, વ્યવહારના નિયમો જાણતા હોય, એટલે એ લોકો જો આચરણ કરે એવું આચરણ આપણે કરી શકીએ. કેમ આચરણ કરવું એવો પ્રશ્ન જન્મે. અથવા યદિ તે કર્મ વિચિકિત્સા વા વૃત્ત વિચિકિત્સા વા સ્યાદ. તૈત્રિય ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે ભાઈ જો તને કર્મ કેમ કરવું એ વિશે સંશય જન્મે કે પ્રશ્ન જન્મે, કે અમુક સંજોગોમાં કેમ વર્તન કરવું એ વિષયમાં પ્રશ્ન જન્મે. યે તત્ર બ્રાહ્મણાઃ, તો તમે આવા બ્રાહ્મણો પાસે જાઓ જે લોકો નિષ્કપટ હોય, વિદ્વાન હોય, પરગજુ હોય, જેમનામાં સ્વાર્થ ન હોય. તો એ લોકો જે સલાહ આપશે નિસ્વાર્થ સલાહ હશે, એ સલાહની પાછળ એમણે કશું પામવાનું નહીં હોય. તો જેની સલાહ લેવા જઈએ એવા હોય, જે આપણા હિતેચ્છુ હોય, એ તત્ર બ્રાહ્મણા સંમર્ષિન યુક્ત આયુક્તા અલુક્ષા ધર્મ કામા સ્યુ. તો આવા જે બ્રાહ્મણ હોય એમની પાસે જાઓ અને એમની સલાહ પ્રમાણે કામ કરો, એમને શિષ્ટ કહેવાય.
तो शिष्टाचार अपनो आचार करव हो तो शिष्ट लोग अनुसरण अपने करे एने शिष्टाचार कहवा। तो शिष्टाचार जे शास्त्र में ग्रंथादौ ग्रंथ मध्ये ग्रंथान्ते च मंगलम आचरणीयम्। ग्रंथना प्रारंभ में ग्रंथनी मध्य में ग्रंथना अंत में पण मंगलाचरण करवू जोईए। मंगल शुभ कल्याणकारी, तो जेने शुभ थाय कल्याण थाय वो आचरण करवू जोईए, એટલે કે પ્રાર્થના કરવી જોઈએ। પ્રાર્થના શેને માટે છે? અનુગ્રહની પ્રાપ્તિ માટે। આમાં પ્રાર્થના કરનારના મનમાં આ પ્રકારની એક સમજ છે, સ્પષ્ટતા છે કે મને મદદની જરૂર છે, મારું પોતાનું જ્ઞાન મારી પોતાની શક્તિઓ પર્યાપ્ત નથી, જે કાર્ય કરવા હું ઈચ્છું છું એ કાર્ય સંપન્ન કરવામાં હું જરા ટૂંકો પડું છું, અને તેથી મને મદદની જરૂર છે। મદદ માંગવી, કોની મદદ માંગવી? જે મદદ આપી શકે એવા હોય તે ઈશ્વર, સદગુરુ, જે નિસ્વાર્થ હોય અને સમર્થ હોય, આપણે હિતેચ્છ હોય, એમની કૃપાની પ્રાર્થના, જેથી એમની કૃપા એમનો અનુગ્રહ પ્રાપ્ત થાય તો આપણું કાર્ય સફળ થાય। કાર્યની સફળતામાં આપણે પ્રયત્ન તો જોઈએ જ, જોડે જોડે દૈવમ એટલે કે ઈશ્વરની ગુરુઓની કૃપા પણ જોઈએ। તો એ કૃપાની એ અનુગ્રહની પ્રાર્થના એટલે મંગળાચરણ। ક્યારેક ક્યારેક સ્પષ્ટ રૂપમાં પ્રાર્થના કરવા માંગવામાં આવે કે મને આમ આપો, ક્યારેક ક્યારેક માત્ર પ્રણામ કરવામાં આવે, સ્મરણ કરવામાં આવે, ઈશ્વરનું સ્મરણ કરવામાં આવે, સદગુરુનું સ્મરણ કરવામાં આવે, એ સ્મરણ માત્રથી જેને પ્રાર્થના થઈ જાય, સ્મરણ માત્રથી એમનો અનુગ્રહ પ્રાપ્ત થાય। અહીં પણ આમાં નમસ્કાર ને સ્મરણ જ છે। તો ચાર શ્લોકોની અંદર આ ગ્રંથકાર મંગલાચરણ કરે છે। પહેલા શ્લોકમાં કહે છે, સર્વતંત્ર સ્વતંત્રાય સદાત્મા દ્વૈત વેદિને શ્રીમતે શંકરાર્યાય વેદાંત ગુરવે નમઃ। નમઃ, હું નમસ્કાર કરું છું, કોઈ માંગણી નથી કરતા, નમસ્કાર કરે છે, પણ જેને નમસ્કાર કરે એને ખબર છે કે એને શું જોઈએ છે। સ્વામી મહારાજ કે આ મંત્ર હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, ખાલી નામ જ દેવામાં આવ્યું, સંબોધન કરવામાં આવ્યું, હરે રામ, રામ એ સંબોધન છે, હે રામ હે હરિ, હે રામ હે રામ હે હરિ, હે રામ હે હરિ, હે કૃષ્ણ, બસ આટલું જ ખાલી, એનો શું અર્થ? કઈક તમે કહો તો ખરા, તમે શું જોઈએ છે? એને માટે બોલાવો છો ભગવાનને, ભગવાનને સંબોધન કરવા બોલાવવામાં આવ્યા, હરે રામ હે હરિ, હે રામ હરે રામ હે હરિ, હે રામ 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 હરે હરે, હે રામ હે રામ હે હરિ હે હરિ। તો ભગવાનને શું ખબર પડે કે તમે શું જોઈએ છે? તો કે ભાઈ આમાં
બોલાવવાનો એક જ પ્રયોજન છે. સ્વામીજી કહે કે ટ્રેનમાં આપણે મુસાફરી કરતા હોઈએ, સવારે ઉઠી ગયા હોઈએ 4:30-5 વાગે અને સ્ટેશન આવે, હે ચાયવાલા, બસ આપણે ખાલી એને સંબોધન કરી, બીજું કંઈ કહીએ નહીં, શું કરવાનું. ચાયવાલા આવે, તમે કપ ગ્લાસ ધરો, બોલો ચાય આપી જાય, કંઈ કહેવાની જરૂર ના પડે કે તું મને ચા આપ. ચાયવાલાનું કામ જ છે ને ચા આપવી. ચાયવાલા એટલું બોલાવે એટલે ચા આપીને જતો રહે, તેમ ભગવાનનું કામ છે. એટલે એને કહેવાની જરૂર નથી કે તું શું કર, ભગવાનને બોલાવે એટલે પોતાનું કામ કરે. તો આવી રીતે નમસ્કાર કરવા, સંબોધન કરવું, એની પાછળ એ જાણે છે કે ભાઈ મારી શી જરૂરિયાત છે, આપોઆપ જ પૂરી કરશે. નમસ્કાર કરવા એ નમ્રતા બતાવે છે કે નમસ્કાર ક્યારે થઈ શકે, કોઈક આપણાથી ઊંચા સ્તર પર હોય, આપણે એનાથી નીચા સ્તર પર હોઈએ, ત્યારે આપણે મસ્તક નમાવીએ, એમના ચરણે મસ્તક નમાવીએ. અને આ રીતે કૃપા કહો, જ્ઞાન કહો, એનો પ્રવાહ હંમેશા ઉપરના સ્તરેથી નીચેના સ્તરે આવતો હોય. નમસ્કારથી આપણે ગુરુજી હોય, સદગુરુ હોય, ઈશ્વર હોય, એમને ઊંચી ઊંચા સ્તરે મૂકીએ છીએ, ઊંચા સ્થાને મૂકીએ છીએ, આપણી જાતને નીચા સ્થાને મૂકીએ છીએ. નમઃ. કોને નમસ્કાર કરો છો? શંકરાર્યાય નમઃ. અરે શંકરાચાર્યાય નમઃ. શંકર આર્ય કે શંકર આચાર્ય? તો ભગવાન ભાષ્યકાર ભગવાન શંકરાચાર્યજીને નમસ્કાર કરે છે. શ્રીમતે શંકરાર્યાય, જે શ્રીમાન છે, જે શ્રી ધરાવનારા છે, અહીં શ્રીમતે કરવાનો બ્રહ્મ વિદ્યા. શ્રીમતે શંકરાર્યાય, તો જે બ્રહ્મ વિદ્યા ધરાવનાર છે, બ્રહ્મ વિદ્યામાં પારંગત છે, બ્રહ્મ વિદ્યામાં નિષ્ઠ છે, જે બ્રહ્મનિષ્ઠ છે. માત્ર બ્રહ્મનિષ્ઠ નહીં પરંતુ બ્રહ્મ વિદ્યા, અંતેથી એ વિદ્યા કેમ પ્રદાન કરવી એ પ્રક્રિયામાં પણ નિષ્ઠ જાણે જાણકાર છે. શ્રીમતે શંકરાર્યાય નમઃ. આવા શ્રીમાન ભગવાન શંકરાચાર્યને નમસ્કાર. આમ શ્રી કૃષ્ણ આપણે કહીએ એ રીતે શ્રી ધરાવનારા, શ્રીનો તો લક્ષ્મી પણ થાય, આ સંદર્ભમાં સરસ્વતી પણ થાય. હવે પહેલી પંક્તિમાં એ શંકરાચાર્ય ભગવાનના બે વિશેષણો કહે છે અને બીજી પંક્તિમાં બીજું એક વિશેષણ કહે છે. સર્વતંત્ર સ્વતંત્રાય, જે સર્વતંત્રમાં સ્વતંત્ર છે. સર્વતંત્ર કહો, સર્વશાસ્ત્ર કહો, શાસ્ત્રને તંત્ર પણ કહે છે. સર્વતંત્રમાં સર્વશાસ્ત્રમાં સ્વતંત્ર છે, પારંગત છે. જગદગુરુ કોને કહેવાય? જે બધા જ શાસ્ત્રમાં પારંગત હોય. માત્ર વેદાંતમાં નહીં, બધા જ ગ્રંથ, બધા જ દર્શનમાં. ષડ દર્શનાચાર્ય, દ્વાદશ દર્શનાચાર્ય, ટૂંકમાં સાંખ્ય યોગ મીમાંસ ન્યાય મીમાંસા, ન્યાય વિશેષ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, આ બધા આ બધા આસ્તિક દર્શનો, પેલા નાસ્તિક દર્શનો, ચારવાક વગેરે, એમાં તો પારંગત હોય. જોડે જોડે યોગમાં, આ બધામાં પારંગત હોય. એટલે બધા જ શાસ્ત્રોમાં અધિકારપૂર્વક જે વિવરણ કરી શકે, અધિકારપૂર્વક જે કહી શકે,
એવા એને આપણે જગદગુરુ કહેવાય. સર્વતંત્ર સ્વતંત્ર, બધા જ તંત્રમાં સ્વતંત્ર. આમ તો સર્વતંત્ર સ્વતંત્ર એટલે વર્તનમાં સ્વતંત્ર છે. ટૂંકમાં જેનું તંત્ર, જેને બીજો કોઈ, જે પરતંત્ર સ્વતંત્ર છે, શું કરવું શું ના કરવું બધામાં સ્વતંત્ર છે. એટલે એકવાર આપણો એક કાર્યક્રમ હતો ટાગોર હોલની અંદર, અને જગતગુરુ આવવાના હતા. 15 મિનિટ થઈ, અડધો કલાક થયો, પોણો કલાક થયો, કલાક થયો, હરિભાઈ જણ કહે તો સર્વતંત્ર સ્વતંત્ર છે ને. આમ વર્તનમાં સ્વતંત્રતા, એમાં એ સ્વચ્છંદતામાં પરિણામે જો ત્યાં આગળ જ્ઞાન ન હોય તો સ્વતંત્ર છે. એટલે કોઈ શાસ્ત્ર વગેરે કોઈ પ્રકારની વિધિ નિષેધ જેમને લાગુ પડતા નથી, કારણ કે જેમને જરૂર નથી. કોઈ નિયમો લાગુ ના પડે એવું ક્યારે બને, જ્યારે એ નિયમથી પર થઈ ગયા હો, એ નિયમની જરૂરિયાતથી પર થઈ ગયા હોય ત્યારે. એટલે સહજ રીતે નિયમનું પાલન થતું હોય તો જ તમે સ્વતંત્ર કહેવાઓ, નહીં તો સ્વચ્છંદ કહેવાઓ. આમ બહારથી સ્વતંત્રતા જે છે એનો દાવો કરનારા લોકો કદાચ બહારના જગતના નિયમોનો છડે ચોક ભંગ કરે, એ સ્વતંત્ર નથી, એ પોતાના આવેગોથી પરતંત્ર છે. અર્થાત એમના આવેગો જે પ્રકારે એમનું સંચાલન કરે એ પ્રકારે વર્તતા હોય, મને સ્વતંત્ર ના કહેવાય. પણ જે લોકોની બહારની સ્વતંત્રતા આંતરિક સ્વતંત્રતાના પરિણામે છે, જે આંતરિક સ્વતંત્રતા ધરાવે છે, અર્થાત જે કોઈ પ્રકાર સર્વ પ્રકારના આવેગોથી મુક્ત છે, જેમનું વર્તન સહજ છે, ટૂંકમાં જે એક સંવાદિતા કે જે નિયતિ પ્રવર્તમાન છે એ નિયતિ સાથે જેમને સંવાદિતા છે, તેથી એમનું વર્તન સહજ રીતે યોગ્ય હોય. આપણે વિચાર કરીને યોગ્ય વર્તન કરવું પડે, કારણ કે આપણામાં એવા આવેગો હોય જે આપણને અયોગ્ય વર્તન તરફ પ્રેરે. એવા આવેગોને વશમાં રાખીને આપણે પ્રયત્નપૂર્વક યોગ્ય વર્તન કરવું પડે, અને વિવેકી કહેવાય. જે લોકો અયોગ્ય વર્તન જ કરે, આવેગાત્મક વર્તન કરે, એ તો આવેગાત્મક લોકો છે. પણ જે લોકો વિવેકપૂર્વક વર્તે, વિવેકી લોકો છે. પણ જે લોકો કોઈ પ્રકારના પ્રયત્ન વગર જ યોગ્ય રીતે વર્તે, એ કહેવાય છે સહજ. સર્વતંત્ર સ્વતંત્રાય, જેમનું વર્તન સહજ છે, જે અન્યતિ સાથે જેમણે એક થઈ ગયા છે, ઈશ્વર સાથે એક છે, અંતેથી ઈશ્વરનો સંકલ્પ એમની દ્વારા પ્રગટ થઈ રહ્યો છે, એવા શંકરાચાર્ય ભગવાનને નમસ્કાર. એ કેમ સર્વતંત્ર સ્વતંત્ર છે, તો કઈ રીતે એ નિયતિને કે કાયદાને કે સંવાદિતાની સાથે એક છે, કે છે સદાત્મા દ્વૈત વેદિને. વેદિને જે જ્ઞાન ધરાવનાર છે, કેવું? અદ્વૈત વેદિને, અદ્વૈતનું જ્ઞાન ધરાવનાર છે. કોનું અદ્વૈત? સદ આત્મા, સત અને આત્મા વચ્ચેના અદ્વૈત જે છે એને વેદને, એનું જ્ઞાન ધરાવનારા, એ જ્ઞાનમાં નિષ્ઠ. સદ એટલે સદૈવ સૌમ્ય, ઇદમ અગ્રાસીત, એકમેવ અદ્વિતીયમ. સદ એટલે જગત કારણમ, એકમેવ અદ્વિતીયમ, એક અદ્વિતીય તત્વ છે, પરમાત્મા છે, એને જ છાંદોગ્ય ઉપનિષદમાં સત કહેવામાં આવ્યું. તો સત એટલે પરમાત્મા, જગતનું અધિષ્ઠાન, જગત કારણ, સર્વનો આત્મા. અને આત્મા એટલે હું, સત અને આત્મા, બ્રહ્મના આત્મા, એના વચ્ચે અદ્વૈત, એનું જે અદ્વૈત એટલે કે જે ઐક્ય છે, ઐક્યનું જ્ઞાન ધરાવનારા,
કેવું? હું બ્રહ્મ છું, હું સત છું, એવું જ્ઞાન. સદાત્માનો એક એટલે જો હું સત છું, સદ એટલે હું બ્રહ્મ છું. પણ આની સરસ વસ્તુ એ છે કે જ્યારે હું જાણું કે હું સત છું, હું બ્રહ્મ છું, ત્યારે આપોઆપ જ જાણું છું કે સર્વ સત છે, સર્વ બ્રહ્મ છે. જે હું છું એ જ સર્વ છે. તેથી હું બ્રહ્મ, સર્વાત્મા બ્રહ્મ હું છું. આમ બ્રહ્મના આત્મા વચ્ચેનું ઐક્ય છે, એ ઐક્યનું જ્ઞાન ધરાવનારા, એને કારણે એ સત સાથે હંમેશા ટ્યુન અપ હોય, એની સાથે સુમેળ ન હોય. એટલા જ માટે આપણું વર્તન જે છે એ સત સાથે સુમેળમાં હોય, બ્રહ્મ સાથે, ઈશ્વર સાથે, પરમાત્મા સાથે સુમેળમાં હોય. એટલા માટે સ્વતંત્ર છે, એ સ્વતંત્ર છે, સ્વચ્છંદ નથી. સર્વતંત્ર સ્વતંત્ર, એક તો સર્વશાસ્ત્રમાં પારંગત, વળી પોતાના વર્તનમાં સહજ સ્થિત પ્રજ્ઞ, જે બ્રહ્મને આત્માના ઐક્ય જ્ઞાનમાં નિષ્ઠા ધરાવે છે. તો એ બરોબર, એવા મહાપુરુષો તો હશે બધા, પરંતુ એ મહાપુરુષોનો એ આપણને ક્યારે ઉપયોગી થાય? વેદાંત ગુરવે નમઃ. વેદાંતના ગુરુ છે એટલે વેદાંત શાસ્ત્ર છે, એના સંપ્રદાન સંપ્રદાન કરનારા છે. વેદાંત પરંપરા જે છે એ વેદાંત પરંપરાની જળ હળતી કડી. સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. ગુરુ પરંપરા જેનો પ્રારંભ ભગવાન સદાશિવથી થયો, જ્યાં શંકરાચાર્ય મધ્યની જળ હળદી કડી છે, જે અમારા આચાર્ય સુધી ચાલી આવે છે, એ ગુરુ પરંપરાને નમસ્કાર. તો વેદાંત ગુરવે, સાચા અર્થમાં આપણા સ્વામી મહારાજ કહે કે ભાઈ ગુરુ શબ્દ છે ને, એ ગુરુ શબ્દને યથાર્થ કરનારા. ગુકારસ્તંધકારો વૈ ઋકારસ્તનિવર્તક અંધકાર નિરોધિત્વાત ગુરુ રીત્યભિધીયતે. આ ગુરુ શબ્દ છે, પહેલો અક્ષર ગુ છે. ગુકારસ્તંધકારો વૈ ગુ સંવરણે, એ અંધકારનું સૂચક છે, અજ્ઞાનનું સૂચક છે. ઋકારસ્તનિવર્તક અરુ જે છે અક્ષરે, અંધકારનું નિવારણ કરનાર છે, જે એટલે પ્રકાશનું સૂચક છે, જ્ઞાનનું સૂચક છે. અંધકાર નિરોધિત્વાત, અજ્ઞાનરૂપી અંધકારનો નિરોધ કરનાર હોવાને કારણે, એને દૂર કરનાર હોવાને કારણે એમને ગુરુ કહેવામાં આવે છે. વેદાંત ગુરવે નમઃ. આમ ગુરુ છે અર્થાત શિષ્યોના હૃદયનો અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરનારા છે, શેનાથી? વેદાંતના ઉપદેશથી. એ પણ ખરું, અજ્ઞાનાંતર ઘન પતિતાત આત્મવિદ્યોપદેશ ત્રાતુમ લોકાન ભવદવશિખા તાપ પાપચ્યમાનાન. ભગવાન શંકરાચાર્ય વિશે કહેવાયું કે એમણે જોયું આ જગતના લોકો, બિચારા સંસારના લોકો, અજ્ઞાનાંતર ઘન પતિતાન, અજ્ઞાન રૂપી જે આ ગહન અત્યંત ગાઢ જંગલ છે, એની અંદર બિચારો બધા બધા તો કે ખોવાઈ ગયેલા છે. આ જંગલો કઈ સરળ નથી હોતા, કોઈ માર્ગ એમાં હોય નહીં, કશું સમજ ના પડે, દેખાય નહીં, ક્યારેક તો સૂર્યનો પ્રકાશ સુદ્ધા ના આવે, કોઈ દિશાનું ભાન ના પડે, અને એટલી ગીચ ઝાડી હોય કે કોઈ બહાર નીકળવાનો માર્ગ પણ ના જડે. આ સંસારના ગહન કે ઘોર જંગલની અંદર ફસાઈ ગયેલા. ચાલો એટલું જ નહીં પણ પાપ તાપચ્યમાં, તો સંસારા અજ્ઞાનાંતર ગહન પતિદાન આત્મવિદ્યોપદેશી ત્રાતુમ લોકાન ભવદવ શિખા તાપ પાપચ્યમાના. ભવદવ
जंगल में आग लगी हो, विचार करो, जंगल में खोवाई गया हो, ये फसाया हो, ये अने आग लगी हो, भव दवर आ संसार रूपी भवर जैसे भव एटले संसार रूपी आ जंगल छे, एमां दवा दावा ना, एमां आग लागेली छे। शिखा ए संसार भी जंगल में जे आग लागी छे एनी जे ज्वाळाओ छे, ताप पाप चमानन, कल्पना करो कि ज्वाळाओ अपनी तरफ आवती होय, पवन जेवो होय, दुर्दुष्ट वात ही अब पोताना कर्म एवा होय, जेने कारणे संतापनी ज्वाळाओ छे एने अपना तरफ ज लई आवे। તાપ પાપચ્યમાં આવા વિચારા પછી રહેલા અર્થાત અત્યંત સંતપ્ત થયેલા જોયું બધાને, અજ્ઞાનાંતર ગહન પતિતાન આત્મવિદ્યોપદેશ ત્રાતુમ લોકાન, એમની કરુણા તો કરુણામાં હૃદય ધરાવનાર છે ને, ત્રાતુમ આ સંસાર સાગર સંસાર ગહનમાં જંગલમાં દાવાદળમાં જે સંતપ્ત થઈ રહ્યા છે એમને શીતળતા પ્રદાન કરવા માટે, ત્રાતો એમનો ઉદ્ધાર કરવા માટે, ઉદ્ધાર કેમ કરવો, આત્મવિદ્યોપદેશ, જોયું કે એમનો ઉદ્ધાર બીજું કોઈ થઈ શકે એમ નથી, આત્મવિદ્યોપદેશ, આત્મવિદ્યાના આત્મજ્ઞાનના ઉપદેશ સિવાય બીજી કોઈ રીતે આ સંસારની અંદર સંતપ્ત લોકોનો ઉદ્ધાર થઈ શકે એમ નથી। એટલા માટે આત્મવિદ્યા જેમણે આત્મજ્ઞાન પ્રદાન કરવા જે છે એ જેમના જીવનનું એક માત્ર મિશન છે, એક માત્ર કાર્ય છે, તો ભગવાન સદાશિવે જોયું, આ ભગવાને જોયું કે આવું થઈ રહ્યું છે, એટલે સૌથી પહેલા ભગવાન જયારે પ્રગટ થયા શિવજી ત્યારે તો દક્ષિણામૂર્તિ રૂપમાં પ્રગટ થયા। વટવિટપી સમીપે ભૂમિ ભાગે નિષણ્ણમ, વટ વૃક્ષની નીચે ભૂમિ પર બેઠેલા છે, દક્ષિણ દિશામાં મુખ કરીને બેઠેલા છે, માટે દક્ષિણામૂર્તિ કહેવાયા। અને ભગવાન દક્ષિણામૂર્તિ તો બેઠેલા હોય અને તેથી જે જિજ્ઞાસુઓ હોય એમણે એમની પાસે જવું પડે, જેવી રીતે તરસ લાગ્યો હોય તો આપણે જ્યાં કૂવો હોય ત્યાં જવું પડે, પાણી ખેંચવું પડે, આપણી તરસ છિપાવવી પડે ત્યારે થાય, તેમ જૂના જમાનાની અંદર તો એવું હતું કે આ જિજ્ઞાસુઓ છે એ સ્વયં આ ગુરુજી પાસે જાય, પણ કળિયુગમાં કંઈ બને બને નહીં, એટલે ગુરુજી સ્વયં શિષ્યો પાસે આવે। સ્વામી ચિન્મયાનંદજી મહારાજ કે ઉત્તરકાશીની અંદર જ્યારે એ તપોવન મહારાજ પાસે હતા અને ગંગા કિનારે બેઠા છે, ગંગાનો પ્રવાહ જુએ અને પ્રેરણા જન્મે કે જુઓ ગંગાજી ક્યાંથી ક્યાં, હિમાલયમાંથી ક્યાંના ક્યાંય જાય છે દૂર ને દૂર, લોકોની તરસ છિપાવવા માટે એ રાહ જોતા નથી કે લોકો મારી પાસે આવે, એ સ્વયં જ્યાં તૃષાતુર લોકો છે ત્યાં જઈને તરસ છિપાવે છે। તો દક્ષિણામૂર્તિ ભગવાન તો પેલા કુવા જેવા છે, પણ પછી શંકરાજી કેવા છે, આ નદી સમાન છે, મુક્ત વામોનમ વટ વિટપ્યનો, અને માટે આ વડ વૃક્ષની નીચે જે મૌનમાં બેઠેલા હતા એ મૌન અને વટ વૃક્ષ બંનેને છોડીને મૂળ તો નિષ્પતંતી શંભોર મૂર્તિ શરતી ભુવને શંકરાચાર્ય રૂપા, ભગવાન શિવજી સાક્ષાત શિવજી સમગ્ર ભુવનની અંદર વિચરણ કરી રહ્યા છે, કયા રૂપમાં, શંકરાચાર્ય રૂપની અંદર, વેદાંત ગુરવે નમઃ। આ રીતે જે વેદાંતના ગુરુ છે શેના માટે, બસ કરુણાથી પ્રેરાઈને, જેમને પોતાને કંઈ પામવાનું નથી પરંતુ કરુણાથી પ્રેરાઈને જે ઉપદેશ કરે છે, એવા વેદાંત ગુરવે શંકરાચાર્યાય શ્રીમતે નમઃ। ભગવાન શંકરાચાર્યને મારા નમસ્કાર। આ પ્રકારે મંગળાચરણના પહેલા શ્લોકની અંદર
भगवान शंकराचार्य जी ने नमस्कार सहित यह ग्रंथ नो प्रारंभ करवा आवे। आश्चर्य बात ये छे के पहला गुरु जी ने वंदन करे पछी भगवान ने वंदन करे छे। बोलो सामान्य रीते तो पहला ईश्वर ने आपणे याद करिए, ईश्वरो गुरु रात में थे। पहला ईश्वर आवे पछी गुरु आवे, यहाँ पहला गुरु आवे छे पछी ईश्वर आवे छे। बीजा श्लोक में कहे यो अवतीर्ण इहाचार्य रूपेण यति नाम मुदे श्रीमन्नारायणं वंदे तं हरिं करुणानिधिं। तम हरिम वंदे श्रीमन नारायणम हरिम तम वंदे, ते हरि ने श्रीमन नारायण ने वंदन करो छु। भगवान नारायण ने वंदन करे छे, क्या छे हरि छे। हरति पापानी हरति अज्ञानम, जे हरण करे एने हरि कहवाय। हरे राम एक ज काम छे, हरि नाम शू बतावे हरण करो। शेनु हरण करे? भगवान सामे जईने माखण चोरी ले तो माखण नु हरण करे, चोरी ले माखण शू बतावे? वासनाओ बतावे छे। अथवा संसार नु दुख होय, संताप होय, पाप होय, एनु हरण करनारा, दुख नु हरण करनारा, संताप नु हरण करनारा, अज्ञान नु हरण करनारा हरि। श्रीमन नारायणम, नारायणाम अयनम नारायणम, नराणाम समूह नार है। नरले जीवो आ जीवों समूह ने नार कहवामां आवे छे। अयन छे, अयन एटले जे गंतव्य स्थान छे। बद्धा जीवों जे गंतव्य स्थान छे भगवान ने नारायण कहवामां आवे। केम गंतव्य स्थान छे? बधा जीवो पोताना जीवन में जे इच्छी रहा छे, शू इच्छी रहा छे? आनंद इच्छी रहा छे। बधा जे जीवो मुक्ति इच्छी रहा छे, समझी? त्रण प्रकार नी मुक्ति इच्छी रहा छे। आ त्रण वस्तु आपणे जीवन में स्वीकारी सकता नथी। एक तो मृत्यु ने अपने स्वीकारी शकीए नहीं, कोई ने मरव ना गमे, ए स्वाभाविक छे। दरेक ने जीववु गमे, गमवु ज जोईए। आपणने जीवन माटे स्वाभाविक प्रेम छे, मृत्यु माटे स्वाभाविक आ राग द्वेष लईने जन्म्या छे। मृत्यु माटे द्वेष, जीवन माटे प्रेम। दीदी अपनी प्रवृत्ति, एक प्रवृत्ति से मृत्यु ने केम टाळवू? एटले मृत्युना जे पछी दूतो छे, वृद्धावस्था ने केम टाळवी, व्याधि ने केम टाळवी वगैरे, तो आ एक प्रवृत्ति छे। ટૂંકમાં આપણે ઈચ્છે છે મૃત્યુમાંથી મુક્તિ, આપણે ઈચ્છે છે અમરતા। બીજી વસ્તુ આપણે ન સ્વીકારી શકીએ, અજ્ઞાન। આપણે અજ્ઞાન સ્વીકારીએ નથી, મૂર્ખતા સ્વીકારીએ નથી। એટલે મૂર્ખતા, કોઈ માણસને મૂર્ખતા સ્વીકારી ના હોય, પોતે મૂર્ખ છે એવું કોઈ માણસ સ્વીકારવા તૈયાર ના હોય, પોતે ડાયો છે, ડાપણ માટે જ્ઞાન માટે પ્રેમ છે। એટલે આપણે સતત અજ્ઞાનને દૂર કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ જ્ઞાનની પ્રાપ્તિ માટે। મૃત્યુને સતત દૂર કરવાનો પ્રયત્ન કરીએ અમરતાની પ્રાપ્તિ માટે, અજ્ઞાનને દૂર કરવાનો પ્રયત્ન કરીએ જ્ઞાનની પ્રાપ્તિ માટે। ત્રીજું, દુઃખ કોઈ ના ગમે, આપણે શું ગમે? સુખ ગમે, આનંદ ગમે। આ મૃત્યુમાંથી, અજ્ઞાનમાંથી, દુઃખમાંથી મુક્ત થવાનો હું સતત પ્રયત્ન કરી રહ્યો છું। શું ઈચ્છી રહ્યો છું? અમરતા ઈચ્છી રહ્યો છું, જ્ઞાન ઈચ્છી રહ્યો છું, સુખ ઈચ્છી રહ્યો છું, સત ઈચ્છી રહ્યો છું,
ચિત ઈચ્છી રહ્યો છું, આનંદ ઈચ્છી રહ્યો છું. આમ પ્રાણી માત્રના જીવનનું ધ્યેય શું છે? સચ્ચિદાનંદ. ભલે લોકો જાણતા હોય કે ના જાણતા હોય, જાણે કે જાણે પ્રાણી માત્ર આ સચ્ચિદાનંદ એક જ વસ્તુ ઈચ્છી રહ્યું છે. પ્રાણી માત્રની વાત તો જવા દો, પણ દરેક મનુષ્ય ઈચ્છે છે સત ચિત આનંદ. તો કોણ સચ્ચિદાનંદ? ભગવાન નારાયણ. માટે નારાયણ બધા જે નાર છે, બધા નરો છે, જે જીવો છે, બધાનું જે ગંતવ્ય સ્થાન છે સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી કૃષ્ણ પણ કહેવાય છે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. કૃષિભૂવાચક શબ્દ નશ્ય નિર્વૃતિવાચક તયવરૈક્યમ સદાનંદ કૃષ્ણ ઇત્યભિધીયતે. કૃષ્ણમાં જે કૃષ્ણ છે એ સત, ના જે છે આનંદ. તયવરૈક્યમ સદાનંદ આમ કૃષ્ણ એટલે સદાનંદ સચ્ચિદાનંદ. કૃષ્ણ કહો, નારાયણ કહો, હરિ કહો, શું દરેકનું ગંતવ્ય સ્થાન છે, અયન છે. માટે એમને નારાયણ કહેવામાં આવ્યા. અથવા એમ પણ કહેવાય કે નાર કહો, જીવો કહો, એ જેમનું નિવાસ સ્થાન છે. ભગવાન નારાયણ પ્રત્યેક જીવનો આત્મંતરાત્મા છે. ક્ષેત્રજ્ઞમ ચાપિમાં વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. એ ભારત સર્વક્ષેત્રમાં સર્વ ઉપાધિમાં હું આત્મા છું. આ રીતે જે સર્વ અંતરાત્મા છે, અંતર્યામી છે, એને પણ નારાયણ કહેવાય. આમ શ્રીમંત નારાયણમ, પછી શ્રીમંત તો ખરા જ, શ્રી સહિતના નારાયણ, શ્રી લક્ષ્મી, શોભા, સુંદરતા, સંપત્તિ, બંને પ્રકારની સંપત્તિ, માનુષી સંપત્તિ અને દૈવી સંપત્તિ ધરાવનાર ભગવાન નારાયણ જે હરિ છે, જે સર્વ પાપ તાપ સંતાપ અજ્ઞાનનું હરણ કરનારા છે. તમ વંદે, એ હરિને હું વંદન કરું છું. ભાઈ કેવા છે? કરુણાનિધિમ. આપણને તો આ મુખ્ય વસ્તુ આમાં રસ છે, કરુણાનિધિમ. કારણ કે બધું જાણ, બધું કરતા હોય છતાં કરુણા ન હોય તો આપણો ઉપયોગી ન થાય. આપણે પણ કરુણા કરે ત્યારે પછી આપણને હરિ આપણું દુઃખનું હરણ કરે ને, અને ત્યારે પછી જે આપણો અંતરાત્મા છે, અંતર્યામી છે, અંતરમાં પ્રગટ થવું પડે ને. માત્ર આ નારાયણ આપણો આત્મા છે એ પર્યાપ્ત નથી, એણે આત્મરૂપે પ્રગટ થવું પડે. એટલે કે ભગવાન કહે ને કે તેષામ અહમ સમુદ્ધિ, મૃત્યુ સંસાર સાગર પણ ખરા, મૃત્યુ સંસાર સાગરમાંથી હું બધાને બધા ઉદ્ધાર તો કરનાર છું. એ તો તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિયોગમ તમ યેન માં ઉપયાંતિ તે તેષામ એવાનુકંપાર્થમ અહમ અજ્ઞાનિદમ તમઃ નાશયામ્યાત્મભાવસ્થ જ્ઞાનદીપેન ભાસ્વતા. ભગવાન કહે કે મારા ભક્તો પર અનુકંપાથી પ્રેરાઈને હું એમના હૃદયમાં રહેલા અજ્ઞાનનો અંધકાર દૂર કરીને જ્ઞાનનો દીપક પ્રગટાવું છું. આત્મભાવ ભગવાન ક્યાં રહેલો છે? આત્મભાવસ્થ, પોતાનો આત્મરૂપે જ રહેલો છે. એ તો ખરેખર ભગવાન આપણો ઉપયોગી થાય જ્યારે આપણને આત્મરૂપે પ્રગટ કરે, નહીં તો ભલે ને આત્મરૂપે રહ્યો આપણે કરવાનું શું? નિર્ગુણ બ્રહ્મ જે છે તો આપણે આત્મરૂપે રહેલું છે, એ સગુણ બને એટલે કે જ્યારે અવતાર ધારણ કરે એ જ્ઞાન વૃત્તિનો વિષય બને, જ્ઞાન વૃત્તિ પર આરૂઢ થાય, આત્મરૂપે પ્રગટ થાય, ત્યારે આપણા અંધકાર દૂર કરે શ્રીમદ નારાયણ જે આપણો અંતરાત્મા છે, અંતર્યામી છે. કરુણાનિધિમ,
જે કરુણાનો સાગર, કરુણાનો નિધિ છે, ખજાનો છે, સાગર છે. એટલે ભગવાનની કરુણા જે છે એનું આવાહન આપણે કરીએ છીએ, ભગવાન તારી કરુણા મારા પર વરસાવ, મારામાં કોઈ યોગ્યતા નથી, જો તું કરુણા નહીં વરસાવે તો મારો ક્યારે પાર પત્તો પડશે જ નહીં ને. આપણે તો સિક્યોરિટીની લાઈનમાં ઊભા છે સ્વામીજી, હવે લાઈન લાગેલી છે એ પ્રમાણે જાય તો કોઈ ધારો પત્તો પડે જ નહીં, એમને ફ્લાઇટ મળે જ નહીં, કંઈક થાય અંદર, શું થાય, અમદાવાદ અમદાવાદ એમ પેલો એરલાઇનનો એજન્ટ આવે અમદાવાદ, જુદા માર્ગે તમને લઈ જાય, બધું ક્લિયર કરી આપે તો આપણો પત્તો લાગે, બાકી લાઈનમાં ઊભા રહો તો જન્મ જન્મ સુધી પત્તો લાગે જ નહીં. માટે આપણે એની સિફારશ કરવાની જરૂર છે, જેથી શોર્ટ આપણને જરાક એની સિફારસ કરીએ એટલે આપણે જરા શોર્ટકટ મળી જાય. કરુણા ભગવાનની કરુણાનો આવાહન. શ્રીમદનારાયણ વંદે તમ હરિમ કરુણાનિધિમ. ભગવાન કેવા છે, યો અતીર્ણ ઇહાચાર્ય રૂપેણ યતિનામને બદલે યતિનામ બરોબર છે, વ્યાકરણ દ્રષ્ટિએ પણ છંદની દ્રષ્ટિએ બરોબર નથી, એટલે કે યમિનામ મુદે એમ હોય તો પણ થાય. ત્યાં આગળ પાદનોદમાં કહેવામાં આવ્યું કે એ કહે છે પંચમમ લઘુ સર્વત્ર છંદ શાસ્ત્રના નિયમ પ્રમાણે અનુષ્ઠુપ છંદમાં. આ પંચમમ લઘુ સર્વત્ર, પાંચમો જે છે એ લઘુ હોવો જોઈએ, એટલે યતિનામને બદલે યતિનામ હોવો જોઈએ. યતિનામ બરોબર વ્યાકરણ દ્રષ્ટિ, એટલે કે યમિનામ હોય તો ચાલે, યતિનામ મુદે આપણે બોલીએ ને તો બરોબર બરોબર ફાવે નહીં, કારણ કે છંદનો ભંગ થાય છે ત્યાં આગળ. ચાલો યતિનામ મુદે, મુદ એટલે આનંદ, યતિનામ મુદે એ બધા યતિઓની પ્રસન્નતાને માટે ભગવાન નારાયણ અવતીર્ણ, જેમણે અવતાર ધારણ કર્યો, કયો, આચાર્ય રૂપેણ, ભગવાન નારાયણે આચાર્ય રૂપમાં અવતાર ધારણ કર્યો. કયા આચાર્ય, એમને પોતાના જ આચાર્ય માની લઈએ આપણે. આમ તો ભગવાન નારાયણે એમ કહો કે ભાઈ શંકરાચાર્ય અવતાર ધારણ કર્યો, એટલે આપણે સદાશિવ સમારંભમાં બોલીએ ને, બીજા લોકો નારાયણ સમારંભામ શંકરાચાર્ય મધ્યમાં અસ્મદાચાર્ય પર એમ બોલતા હોય છે. જે ગુરુ પરંપરાનો પ્રારંભ ભગવાન નારાયણ જે થયો ત્યાં શંકરાચાર્ય મધ્યમ કડી છે. અહીંયા આચાર્ય રૂપેણ એ માની શકાય કે ગ્રંથકાર એમ કહે છે કે જે ભગવાન નારાયણ અમારા આચાર્ય રૂપમાં જેમણે અવતાર ધારણ કર્યો, અમારા ગુણો રૂપમાં જેમણે જે પ્રગટ થયા, જેમ શંકરાચાર્ય મહારાજ કહે ને તસ્મય શ્રી ગુરુમૂર્તે નમ ઇદમ શ્રી દક્ષિણામૂર્તે. ભગવાન શ્રી દક્ષિણામૂર્તિ જે અમારા ગુરુના રૂપમાં પ્રગટ થયેલા છે એમ નમસ્કાર. તો ભગવાન નારાયણ જે અમારા ગુરુના રૂપમાં પ્રગટ થયા છે એમને નમસ્કાર. તો આ શા માટે આચાર્ય રૂપમાં ગુરુ રૂપમાં ભગવાન કેમ પ્રગટ થયા, યતિ નામ મુદે, યતિઓ કહો જિજ્ઞાસુઓ કહો એમની પ્રસન્નતા માટે. બિચારા જિજ્ઞાસુઓને જ્ઞાનની પીપાસા છે, ભાઈ પીપાસા સંતોષનાર કો જોઈએ ને, કોઈ અધિકારી ગુરુ જોઈએ જે આવા જિજ્ઞાસુઓની જ્ઞાન પીપાસાને સંતુષ્ટ કરી શકે. યતિઓને આનંદ છે નો હોય, એનો આનંદ જ્ઞાનનો આનંદ હોય, એમને ભક્તિનો આનંદ હોય, એમને યોગનો આનંદ હોય, એમનો કોઈ સાંસારિક આનંદ આવશ્યકતા છે નહીં. યતિનામ મુદે આ યતિઓની પ્રસન્નતા માટે. યતિ એટલે યત્નશીલ છે, અર્થાત જે લોકો આત્મસંયમ ધરાવનારા છે. યતિ યમ, યમ એટલે અસંયમ, યતિ એટલે જે આત્મસંયમ ધરાવનારા છે, જે લોકો એટલે જે લોકો પોતાના મન પર પ્રભુત્વ ધરાવનારા છે,
પોતાના વ્યક્તિત્વ પર પ્રભુત્વ ધરાવનારા છે, તો જ્ઞાનની સાધના થઈ શકે ને. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયત ઇન્દ્રિય. ભગવાન કે શ્રદ્ધા હોવી જોઈએ, તત્પરતા ભક્તિ હોવી જોઈએ, સંયત ઇન્દ્રિય ઇન્દ્રિયનું નિયમન હોવું જોઈએ. આવા જે યતિઓ છે એટલે એ લોકોને કોઈ સંસારનો આનંદ નથી. એમના આનંદ શેનો છે? જ્ઞાનનો આનંદ છે, ભક્તિનો આનંદ છે. એ પ્રકારનો આનંદ પ્રદાન કરવા માટે આચાર્ય રૂપમાં જેમણે અવતાર ધારણ કર્યો ભગવાન નારાયણ, શ્રીમન્નારાયણ મંદે તમ હરિમ કરુણાનિધિમ. એવા હરિ ભગવાન નારાયણ જે કરુણાના નિધિ છે, જે અમારા આચાર્ય રૂપમાં પ્રગટ થયેલા છે. યતિ નામ મુદે, આ લખનાર પોતે પણ યતિ છે ને, ગ્રંથકાર પોતે પણ યતિ છે, એટલે એમની પ્રસન્નતા પ્રાપ્ત થઈ હશે. પોતાના અનુભવની વાત કરતા હશે કે અમારા આચાર્ય અમને યથા યોગ્ય અર્થમાં પ્રસન્નતા પ્રદાન કરી છે, અમારી જ્ઞાનની જે તૃષા છે એ છિપાવીને, જિજ્ઞાસામાંથી મુક્ત કરીને. એવા ભગવાન નારાયણને, અમારા આચાર્યના રૂપમાં રહેલા ભગવાન નારાયણને નમસ્કાર. શંકરાચાર્ય મહારાજ બંને સાથે સાંકળી જલે, સર્વેદાંત સિદ્ધાંત ગોચરમ તમ ગોચરમ ગોવિંદમ પરમાનંદમ સદગુરુમ પ્રણતોસ્મ્યહમ. ગોવિંદ કહો કે ગોવિંદ પાદ કહો. અહીં ભગવાન ગુરુને નમસ્કાર કર્યા, આચાર્ય નમસ્કાર કર્યા, પછી ભગવાન પોતાના આચાર્યના રૂપમાં રહેલા ભગવાન નારાયણ નમસ્કાર કર્યા. આમ ભગવાનને અને ગુરુને નમસ્કાર કરીને હવે આ ગ્રંથમાં પોતે શું કરે છે એ વાત કહે છે ત્રીજા શ્લોકની અંદર. મનનાખ્યમ પ્રકરણમ વાસુદેવયતીશ્વરૈઃ રચિતમ વિસ્તરેણાદ્ય સંગ્રહેણ પ્રકાશ્યતે. વાસુદેવ યતીશ્વરૈઃ મનનાખ્યમ પ્રકરણમ રચિતમ વિસ્તરેણ રચિતમ. વાસુદેવ યતીશ્વરૈઃ નામ છે, વાસુદેવ યતીશ્વર અથવા વાસુદેવાનંદ જે યતીશ્વર છે, યતિઓના પણ ઈશ્વર, સંન્યાસીઓના યતિ એટલે સંન્યાસી, સંન્યાસીઓના પણ ઈશ્વર સર્વશ્રેષ્ઠ, એટલે એવા જે અમારા ગુરુ જે છે વાસુદેવ, કે વાસુદેવ વ્યાસદેવાનંદ, વાસુદેવ યતિ, વાસુદેવ યતીશ્વર. એટલે ગુરુજીનું વર્ણન કરતા કહે ને વિવેક ચૂડામણી, શ્રોત્રિયો વૃજનો યો કામ હતો બ્રહ્મવિત્તમ, બ્રહ્મવિત્ત બ્રહ્મવિત્તર બ્રહ્મવિત્તમ. યતિઓના ઈશ્વર, સંન્યાસીઓના ઈશ્વર, જ્ઞાનીઓના ઈશ્વર, યોગીઓના ઈશ્વર. એમણે વિસ્તરેણ રચિતમ, વિસ્તારથી રચના કરી, શેની? મનનાખ્યમ પ્રકરણમ, મનન જેનું નામ છે એવા પ્રકરણ ગ્રંથની રચના કરી. આ કેવો છે? પ્રકરણ ગ્રંથ છે. આ તો જાણે લઘુ વાસુદેવ મનનમ છે, પણ ગુરુજીએ વાસુદેવ મનનમ મનનમ નામનો ગ્રંથ રચ્યો. એને વાસુદેવ મનનમ કહે કારણ કે વાસુદેવ દ્વારા રચવામાં આવે એટલા માટે. એટલે વેદાંત શાસ્ત્રનું મનન છે. વેદાંત એક સમુદ્ર સમાન છે, એટલે આપણને આવા આચાર્યોની આવશ્યકતા છે. સમુદ્રનું મંથન કરીને જેવી રીતે એમાંથી અમૃત કાઢવામાં આવે તેવી રીતે આ વેદાંત શાસ્ત્ર સમુદ્ર છે ને મંથન કરીને આપણી સમક્ષ અમૃત પીરસવામાં આવે. સૂર્ય જેવી રીતે
समुद्र जल नु शोषण कर पेय जल बनावे अपनी पास लई जाए वरसाद रूप में तेम गुरु जी पण आ वेदांत शास्त्र होय जे समुद्र समान छे एनु शोषण करना अपनी समक्ष अमृत जे प्रस्तुत करे ये प्रकारे मनन तो वासुदेव ईश्वर जे महात्मा था एमने वेदांत शास्त्र प्रकारे मनन करियो मंथन करियो एनो सार सार तत्व छे ए सार तत्व छे एने प्रकाशित करे विस्तरेण रचितम एमने तो वो विस्तार पूर्वक रच्यो एटला माटे एमने रचेला ग्रंथ ने तो गुरु वासुदेव मनम कहवाय के बृहत मननम लघु पेलो गुरु बृहत वो विस्तार थी रचना करे એટલે એમના શિષ્ય જે છે એમને લાગ્યું એમના શિષ્યનું નામ શું છે આપણે ખબર નથી એ પોતાનું નામ જાહેર કરતા નથી પોતાના ગુરુનું નામ કયું વાસુદેવ યતીશ્વર પોતાનું નામ શું છે એ નથી કહેતા એટલે એમનું નામ પણ વાસુદેવ હોય ને ગુરુનું નામ પણ વાસુદેવ એવું થઈ ગયા તો એવું તો ના હોય ને એટલે કોઈ કે વાસુદેવ યતીશ્વર જે છે ગુરુ છે ને વાસુદેવ યતી છે શિષ્ય છે પણ ગુરુ અને શિષ્યનામ એક હોય એવું સામાન્ય બનતું નથી એટલા માટે આ શિષ્યનું શું નામ છે આપણે જાણતા નથી આ ક્યારે રચાયો એ પણ જાણતા નથી એ તો છે ને આ લોકો કોઈ પ્રકારના ચિહ્નો છોડીને જાય નહીં એટલે આપણે ખબર ના પડે અદ્ય સંગ્રહેણ પ્રકાશ્યતે તો ભાઈ આપણે શું કરીએ છીએ અદ્ય હવે હું સંગ્રહેણ પ્રકાશ્યતે સંક્ષેપમાં પ્રકાશિત કરી રહ્યો છું એ દ્વારા કહેવામાં આવ્યું ક્યાં એટલા લઘુ વાસુદેવ મનન છે પહેલાં કોઈ ગુરુ વાસુદેવ મનન હશે જેનો સંક્ષેપ આ લઘુ વાસુદેવ મનન છે જે હું પ્રકાશિત કરી રહ્યો છું એમ કહીને શિષ્ય કહે છે કે એમાં મારું કશું નવું નથી ગુરુ જે વિસ્તાર રચેલું એનો જ માત્ર સંક્ષેપ છે મારું એમાં કઈ નથી શામળે પ્રકાશિત કરી રહ્યા છો આવું કરવાનું પ્રયોજન છું ગુરુજી ગ્રંથ રચેલો છે તમે પાછો લઘુ વાસુદેવ મનનમાં ગ્રંથ રચો છો એનું પ્રયોજન છું તો ચોથા શ્લોકમાં કહે છે बालानाम उपकाराय मम विज्ञान सिद्धये तत्र श्री बाल गोपाल कृष्ण सन्निहितो भवे एक अभिप्राय वो पण छे કે એમને ગુરુનું નામ કદાચ નારાયણ હોય અને એમનું પોતાનું નામ વાસુદેવ હોય બની શકે એટલે બીજા શ્લોકમાં જેમને નારાયણ કહેવામાં આવ્યા એમને ત્રીજા શ્લોકમાં વાસુદેવ કહેવામાં આવ્યા હોય આગળના શ્લોકમાં નારાયણ એમ કહ્યું એને જ વાસુદેવ કહેવામાં આવ્યા હોય એમ કરીને એમનું નામ ગુરુનું નામ શ્રીમ નારાયણ હોય અને પોતાનું નામ વાસુદેવ હોય પણ બની શકે એવો પણ એક કલ્પના છે પણ એ વાસુદેવ ભગવાન કૃષ્ણ ભક્ત તો છે જ બાલાનામ ઉપકારાય આ ભાઈ આપ જે છે આ લઘુ વાસુદેવ મનની રચના કેમ કરો છો બાળકો પર ઉપકાર કરવા માટે બાલાનામ ઉપકારાય જે બધા પ્રારંભિક સાધકો છે જે વેદાંતની ગહનતા જાણતા નથી છતાં પણ જે વેદાંત શાસ્ત્રને જ્ઞાન પ્રાપ્ત કરવું છે એટલે ઉત્તમ અધિકારી જે નથી મધ્યમ અધિકારી પણ નથી જે કદાચ કનિષ્ઠ અધિકારી છે મોક્ષ ખરા મોક્ષની ઈચ્છા છે પણ મોક્ષ માટે જિજ્ઞાસા છે અર્થાત જ્ઞાનની ઈચ્છા છે
परंतु शास्त्रों ज्ञान प्राप्त करवा माटे जे प्रकार अधिकारित्व जोईए योग्यता जोईए परिपक्वता जोईए पूर्व तैयारी जोईए ए ना होय तो एमनू पण कल्याण थवू जोईए ने। એટલે વેદાંત શાસ્ત્રમાં આપણને અનેક પ્રકારના ગ્રંથો પ્રાપ્ત થાય છે, કેટલાક ગ્રંથો ઉત્તમાધિકારીઓ માટે છે, જેમ કે આ પુસ્તકની અંદર બીજો પણ એક ગ્રંથ છે સિદ્ધાંત બિંદુ, ઉત્તમાધિકારીઓ માટે છે, અત્યંત પ્રારંભ અધિકારી માટે આ વાસુદેવ મનનમ અને પેલું ઉત્તમાધિકારી માટે, એ બધાને પેલા ઉત્તમ લોકો આ બધું વાંચી વાંચીને કંટાળી જાય કે આ શું લખે છે, જરૂર શું છે આ બધાને, અને બિચારા કનિષ્ઠ અધિકારી પેલામાં એમની અંદર પ્રવેશ જ ના થાય પેલા ગ્રંથોમાં, અને તેથી દરેકની જરૂરિયાત પૂરી થાય એ માટે જુદા ગ્રંથોની રચના કરવામાં આવી। બાલાનામ ઉપકારાય, આ ગ્રંથ કોને માટે છે, બાળકો માટે છે, અર્થાત કનિષ્ઠ અધિકારીઓ માટે છે, જેમનામાં સ્વયં વેદાંત શાસ્ત્રનું અધ્યયન કરવાની યોગ્યતા નથી, તદુપરાંત વેદાંતના ગહન ગ્રંથો છે એનું અધ્યયન કરવાની પણ યોગ્યતા નથી, એટલા માટે આ સરળ ગ્રંથોની રચના કરવામાં આવે છે, જેથી જે લોકોને બહુ પરિપક્વ બુદ્ધિ ન હોય એમને પણ એમાં પ્રવેશ પ્રાપ્ત થઈ શકે। આ પ્રકરણ ગ્રંથ જે પણ આગળ કહેવામાં આવ્યું, પ્રકરણ ગ્રંથ કોને કહેવાય, શાસ્ત્રીય દેહ સંબંધ, તો કે શાસ્ત્રની અંદર જે કહેવામાં આવ્યું છે એ જ બધું કહેવામાં આવે, તો પ્રકરણ એટલે શાસ્ત્રનો એક દેશ, એક અંશ છે એનો વિસ્તારથી કહેવામાં આવે, બધું કહેવામાં ના આવે, પણ આને તો બધા મારા શાસ્ત્રમાં બધા અંશ રહેલા હોય છે ખરેખર, આને પ્રકરણ, પ્રકરણ એટલે આપણે કહીએ ને એક ચેપ્ટર, પ્રકરણ આખું મોટું શાસ્ત્રનું એક પ્રકરણ લઈને એનો વિસ્તાર કરે એને પ્રકરણ ગ્રંથ કહેવામાં આવે। આ બધા પ્રકરણ ગ્રંથો પૂરેપૂરા જ હોય છે, એમાં બધું જ હોય છે, અધિકારથી મને જીવન મુક્ત સુધીને બધી જ ચર્ચાઓ હોય છે। એટલે પ્રકરણ ગ્રંથ એમ કહેવાય કે શાસ્ત્રમાં પ્રવેશ કરવામાં, શાસ્ત્રને સમજવા માટે જે બધા સિદ્ધાંતો છે સિદ્ધાંતોને સમજાવનારો ગ્રંથ, વેદાંતની પ્રક્રિયાઓને સમજાવનારો ગ્રંથ, અને આ પ્રકરણ ગ્રંથ એ જ કાર્ય કરે જે બીજા મોટા મોટા ગ્રંથો કરે। એવું નથી કે પહેલાં પ્રકરણ ગ્રંથ અભ્યાસ કરીને પછી આપણે શાસ્ત્ર અભ્યાસ કરીશું, એ પણ બરાબર છે, પણ પ્રકરણ ગ્રંથ પોતે પણ પર્યાપ્ત હોય છે। તો બાળાના ઉપકારાય, આવા બાળક જેવા જે અધિકારીઓ છે જિજ્ઞાસુઓ છે એમનો ઉપકાર, એમને ઉપયોગી થાય માટે મમ વિજ્ઞાન સિદ્ધે, ભલે કહે છે મારો પણ એક સ્વાર્થ રહેલો છે મારા પોતાના વિજ્ઞાનની સિદ્ધિ માટે, મારા પોતાના જ્ઞાનની અભિવૃદ્ધિ માટે, મારા પોતે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત, સ્પષ્ટતા મેળવવા માટે, નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે, તો એટલા માટે ટીચિંગ ઇઝ ધ બેસ્ટ વે ઓફ લર્નિંગ। તમે જ્યારે કોઈને શીખવાડો ત્યારે સૌથી વધારે લાભ તમને થતો હોય છે, અને તેથી હું કરી તો રહ્યો છું રચના, એમાં મારો સ્વાદ છે મારો વિજ્ઞાન સિદ્ધે, મારા વિજ્ઞાનની સિદ્ધિ માટે, મારા જ્ઞાનની અભિવૃદ્ધિ માટે, મારા જ્ઞાનની સ્પષ્ટતા માટે, મારા જ્ઞાનમાં નિષ્ઠા માટે હું કરી રહ્યો છું। હવે પ્રાર્થના કરે છે, તત્ શ્રી બાલ ગોપાલ કૃષ્ણ સન્નિહિતો ભવેત, ભગવાન બાલ ગોપાલ કૃષ્ણ મારી સાથે સન્નિહિત, મારી નજીક રહો, સાથે રહો, સહાયક રહો, ભાઈ તમે સાથે રહેજો, કરી રહ્યો છું સાથે રહેજો, પ્રેરણા આપજો, શક્તિ આપજો, બુદ્ધિ આપજો, બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી, હરહુ કલેશ વિકાર, બળ જોઈએ, બુદ્ધિ જોઈએ, વિદ્યા જોઈએ, અને મનના વિકારો છે દૂર થવા જોઈએ, ભગવાન તમે મારી સાથે રહીને આ બધું કરજો, મને યોગ્ય પ્રેરણા આપજો, એટલે મનમાં યોગ્ય પ્રેરણા થાય, યોગ્ય વિચાર સ્ફુરે, એ વિચારને પ્રગટ કરવા માટે યોગ્ય શબ્દો સ્ફુરે, યોગ્ય ભાષા હોય, પણ એ પણ યાદ રાખવું પડે કે કોને ઉદ્દેશને લખાઈ રહ્યું છે, કારણ કે તમે ભાષા એ વાપરો
જે વાચકો સમજી જ ના શકે તો પણ અર્થ ના રહે, બાલાના ઉપકાર આવે. એટલે ઘણી વાર તો જે આચાર્ય હોય એમણે પણ ઘણી શિસ્ત જાળવવી પડતી હોય છે. જેટલું જાણતા બધું કહેવાનું ના હોય, નહીં તો બધા ગૂંચવાઈ જાય. સંક્ષેપમાં કહેવાનું હોય, સરળતાથી કહેવાનું હોય, તમે જટિલ શબ્દમાં કહો, જટિલ વાક્ય ઉચ્ચારો તો પણ વિચારા સમજી ના શકે. મારા વાક્યો સરળ હોવા જોઈએ, વિચારો સ્પષ્ટ હોવા જોઈએ. આ બધા માટે ભગવાનની કૃપા જોઈએ. આપણું બધું જ્ઞાન હોય છતાં પણ યોગ્ય રીતે એને વ્યક્ત કરવું એ પણ મહત્વનું છે, તો જ ગ્રંથ ઉપયોગી થાય, નહીં તો ઉપયોગી ના રહે. મારે શ્રી બાલ ગોપાલ કૃષ્ણ સન્નિહિતો ભવેત. બાલ ગોપાલ કૃષ્ણ જે છે હંમેશા મારી નજીક રહે, સાથે રહે, મારા સહાયક રહે. આમ ચાર શ્લોકની અંદર મંગલાચરણ કરવામાં આવ્યું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ન પુણ્યમ ન પાપમ ન
सौख्यम न दुःखम न मंत्रो न तीर्थम न वेदान यज्ञः अहम् भोजनम् नैव भोज्यम् न भोक्ता चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् शंका न मे जाति भेदः पिता नैव मे नैव माता न जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्द सर्वत्र सर्वेन्द्रियाणां सदा मे समत्वं न मुक्तिर्न बन्धः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं शिवो शिवोऽहं 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 शिवोऽहं